આમાં જો હુકારો કેવો બાકી, જો કાંઈ વધવા દીધું આમાં અંદર, આવું આવો કલર પકડી લીધો, જો લીલું ઘમ છે અને હજી વરિયારી તો બેસી છે, પણ હજી ખાતર જીરાને લાગે કે નહીં, કાંઈ જીરું થઈ ગયું આવું પીરું, જો અહીંયા પણ કોઈ ખાતર પણ લાગે નહીં. હાલો દોસ્તો, જય માતાજી ને જય શ્રી રામ, બધાને સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના વ્લોગમાં. તો આજે આપણે પાછું કરી નાખ્યું, જો જીરા અંદર પાણી ચાલુ, ડેટકો કરી આવ્યો તો ચાલુ, અને પાણી પણ આવી ગયું છે જો, અને થઈ ગયું છે પાણી ચાલુ. તો હવે જઈ આપણે નાખીએ, અને કાલ આપણે પાણી વાર્યું હતું ચાર વાગે પાવર ગયો ત્યાં લગન, અને આજ પાછો પાવર આવી ગયો છે, તો આજ તો લગભગ જીરું પી જાય છે, તો જોવી ક્યારે પીવે છે, તો બ્લોગ તમે જોતા રહીજો, મજા આવશે. તો જો પાણી થઈ ગયું છે ચાલુ, તમને બતાવી દો અહીંયા પણ, જો આવે પાણી સીધા ધોરિયાથી અને આ પારી અંદર હાલે. બાકી આપણે કાયલ જે જીરા અંદર પાણી પાયું, જો આ કાયલ પાયું હતું એટલે એમાં હજી એટલો બધો ઠાર નહીં, જો ઠાર આવ્યો નહીં એટલે સારું કહેવાય જીરામાં. બાકી ઠાર આવે તો ભૂકા બોલે જીરાના, જો ઠાર હે જ નહીં આમાં હે હાવ એટલે સારું છે. બાકી આ જે ભેજ આવે પાણીનો એ છે, જો આમાં તમને બતાવી દઉં, એ પાણી ભરી ગયું જે આપણે નીચે પાણી પાયું હોય એનો ભેજ આવે ને, આ એ જેવું એક જ પાણી છે. બાકી એટલો બધો ઠાર છે નહીં, અને મોટા ભાગે જીરાને હવારમાં વધુ પ્રમાણમાં ઠાર આવી જાય અને દિવસમાં ફૂલ તડકો તપે એટલે એના લીધે વધારે નુકસાની થાય. બાકી જો ઠાર અને તડકાનું પ્રમાણ ઓછું રહે તો જીરાને કંઈ વાંધો ન આવે, અને પાણી એવી રીતે પાયું હોય ને અતિ પ્રમાણમાં ઠાર આવી જાય ને એટલે જીરામાં બહુ રોગ આવે, હુકારો એ બહુ બેસે જીરા અંદર. એટલે આપણે હજી એટલો બધો જો ઠાર છે નહીં, બે દિવસથી ઠાર એટલો બધો આવતો નહીં એટલે કાંઈ વાંધો છે નહીં જીરામાં, અને ત્યાં પાણી પી જઈશ લગભગ આપણે. આપણું પાણી વ્યાવ્યું શેડે, અને હું તમને જ્યાં પાણીની ફૂલ તાણ પડી જાય ને જીરામાં એ બતાવી દો, તમે જોઈ લો કેવી તાણ પડી છે. તો આપણે જો ઠેઠ આમ ઉપરથી પાણી વાળતા વાળતા અત્યારે પાણી અહીંયા પણ પોગી ગયું છે જીરામાં, અને જ્યાં તાણ પડી છે ને જીરાની એ હું તમને બતાવું જીરું. તો જો અહીંયા પણ જો આ જીરામાં તાણ પડી જાય છે પાણીની, જો હાવ થઈ ગયું ને હુકલાકડી જેવું, જો આ જીરું હાવ એટલે આને પાણી હજી ફૂલ જરૂર છે, અને જ્યાં પાણીની એટલી બધી જરૂર નથી ત્યાં જોવો જબર જીરું છે, અને એનકા જોવો આ જીરામાં હાવ હુકલાકડી જેવું છે, પાતરું પાતરું છે જુઓ જીરું, એટલે આને પાણી ન પાય તો આ જે વરિયારી આવી ના રહી એ આવો હમણાં બળી જાય, હૂકી જાય જીરું, એટલે આને જેવી તેવી જરૂર હતી પાણીની એટલે આ છેલ્લું પાણી દઈ દીધું. હવે પછી બંધ કરી દો, હવે નથી પાવું, કારણ કે હવે જીરું થઈ ગયું મોટું એવી, એટલે હવે એટલી બધી પાણીની જરૂર પડે નહીં, અને આપણે બે ભાઈબંધ જો આવી ગયા અહીંયા પણ, બે આનકા છે અને ત્રણ આનકા છે જીરું વાયું, તેદું આજથી લગ્ન આ તો આવે જ આપણે જ્યારે પાણી વારવાન થાય ને, એટલે આજથી બે દિવસ પહેલાં આપણે આમાં અંદર પાણી વારેલું, અને જેની અંદર આપણે પાણી વારવાનું ચાલુ જ કર્યું હતું આ ખેતરની અંદર, એ જગ્યાએ કેવું જરૂરી તમને બતાવી દઉં. તો આમાં જો આપણે અહીંયા પણથી આપણે આ ખૂણો રહ્યું અહીંયાથી પાણી વારવાનું ચાલુ કર્યું હતું, એની અંદર જો આ પ્રમાણેનું જીરું છે, બે દિવસની અંદર આવો કલર પકડી લીધો છે, જો લીલું ઘમ છે અને હજી વરિયારી તો બેસી છે પણ હજી બધામાં નથી બેઠી બાકી છે, તો આમાં જો એવી રીતે બેસી ગઈ છે વરિયારી જો, અને આખા છોડવામાં નથી બેઠી હજી, જો અમુક અમુકમાં બાકી બેહતી આવે છે, અને આટલો વિકાસ છે જો જેમાં પાણી પાયેલું છે ને એની અંદર, અને હવે હું તમને છે ને જેમાં પાણી નથી પાયું, જો અહીંયા પણ પાણી ચાલુ આપણું પાણી નથી પાયું ને એ જીરું બતાવી દઉં તમને. તો જો આ રહ્યું જીરું, જો એકદમ બેહી ગયેલું જીરું છે, અને એટલો બધો વિકાસ નથી, અને આમાં જો શું થાય, આ જે વરિયારી આવી ને કાચે કાચી વરી જાય આપણે જીરામાં, જો આ જે વરિયારી આવેલી ને એ બધી કાચે કાચી વરી જાય, હજી તો આમાં પાકી જાય પણ આમાં મૂળ પ્રોબ્લેમ શું થાય, જે આ નીચેની જે વરિયારી છે ને એ ન પાકે, એમાં જે વરિયારી ન બેહે તો આમાં પાણીની તાણ પડી જાય અને જીરું અટકી જાય, પછી જીરું નીચે બેહતું જાય, ગમે એવડું જીરું હોય ને પાણીની તાણ પડી જાય એટલે જીરામાં વિકાસ જોઈને એવો થાય નહીં. એટલે જો આ જીરામાં આપણે હજી પાણી નથી પાયું એટલે એકદમ આવું નીચી બેસી ગયેલું જીરું, અને સેજ ઓના કરતાં કલરમાં ઘણો બધો ફેર પડી ગયો હોય જીરામાં. અને તમને એક વસ્તુ બતાવું, જો જ્યાં પણ નિંદામણ રહી ગયું હોય ને જીરામાં, ત્યાં જીરામાં કેટલો ફેર પડી એ હું તમને બતાવી દઉં આની અંદર જોવો. તો અહીંયા પણ જોવા ધરોડી છે, ધરોડી છે ને જે આપણે નિંદામણ કર્યું ને ત્યારે એટલામાં નથી ઉપાડી, એટલે અહીંયા જો નો ખાતર જીરાને લાગે કે નહીં, કાંઈ જીરું થઈ ગયું આવું પીરું, જો અહીંયા પણ કોઈ ખાતર પણ લાગે નહીં, અને
ધરોડી એને પૂરા પોષક તત્વો મળવા દે નહીં, એટલે જો આ બધું છે ને જીરું થાય, પણ હાવ થાય જો આવું આવું હરી હરી જેવું જીરું થાય, જો આ પ્રમાણેનું જીરું થાય, એટલે એટલો ફેર પડે નિંદામણવાળા જીરામાં. આમાં તો જીરું જોરમાં એટલે હાઈડ કરી ગયું છે, નકર જીરાની પેલી મુરત તો આ ધરોડી રહીને એ વધવારો વધવા જ ન દે, એટલે એનો વિકાસ અટકાવી દે આ રહીને નિંદામણ. આ ધરોડી આ ખડી પ્રમાણેની આવે આ રહીને, એટલે આટલો ફેર પડે જો આ નિંદામણ વગરનું છે ને એને કાંઈ નિંદામણ કરેલું છે, પણ આમાં હજી પાણીની તાણી એટલે આને પાણી પાવન બાકી છે. બાકી એને કે બધે જો આ ભાગ દેખાય ને અહીંયા બધે આપણે પાણી પહી દીધું છે, તો એમાં અને આમાં હાથી ઘોડાનો ફેર છે જીરા અંદર. તો આપણું આ ખેતર છે આમાં હું તમને જીરું બતાવું બરાબર, તમને હું લાગે આની અંદર હુકારો નહીં હે, અરે પ્રસાદ રૂપી આમાંય હુકારો છે જ તમને બતાવું. જુઓ તો ઉપર જો આપણું જીરું કેવું જબ્બર છે, અને અહીંયા જુઓ તમે અહીંયા જો કરી નાખ્યું ને ખાંડું એટલે હાવ એટલે હાવ જો એને હુકારો. આમાં જો હુકારો કેવો બાકી, જો કાંઈ વધવા દીધું આમાં જો. હવે અહીંયા પણ એટલો હુકારો બરાબર, તરત જ અહીંયા આગળ વધીએ આપણે થોડાક, એટલે અહીં તો જો જીરું આવી ગયું ને આમાં કાંઈ વાંધો હોય એટલે આમ જો હુકારો હોય ને બે ત્રણ આંટડી અંદર, તો આમાં એવું નથી કે સારું જીરું હે કે કાંઈ હે જ નહીં, આમાંય હુકારો છે જો. પણ આ હુકારાથી બીયા વગેરે આપણે પાણી રાખ્યું એ ચાલુ, અને એનું પરિણામ તમે જોઈ જગો આ વિડીયો અંદર જીરું જોઈ લ્યો આ રહ્યું. આને આપણે કાલનો આને આગળ એ વિડીયો આપણો આનો બનાવ્યો હતો, તો આમાં જો આ હુકારાથી બીયા વગેરે મેં પાણી ચાલુ જ રાખ્યું છે જીરા અંદર જોવો તમે, એટલે જ્યાં હુકારો અહીંયા અત્યારે કોરું મેંકી દીધું એ મેં, અને અત્યારે જોવો આ જીરું હુકારાથી બીવી ગયું હોત અને પાણી ન પાયું હોત તો તમે જોવો જ છો આ પ્રમાણેનું જીરું થયું હોત નહીં. જ્યાં જ્યાં હુકારો છે ત્યાં અહીંયા આપણે બાકી મેંકી દીધું છે, અને ફાઇનલી આપણું જીરું આખે આખા ખેતરનું જોવા તમને બતાવી દઉં. ખેતરમાં આખે આખું બધું જીરું રહ્યું ને એ પી ગયું છે, ત્રણ દિનની સખત મહેનત, ત્રણ દિન નાકા વાળતો હતો અને આ જીરું પી ગયું. બાકી જે હુકારો હોય અહીંયા કોરું રહી ગયું, અને ફાઇનલ જો આપણે ડેટ કોઈ થઈ ગયો છે બંધ, તો આપણે આખા ખેતર અંદર પાણી પહી દીધું, અને હવે છેલ્લું પાણી કે પહેલું પાણી આ જ પાણી હવે પાવાનું હતું. હવે આ ખેતર અંદર જીરું રહ્યું એમાં આપણે એકેય પાણી નથી પાવાનું, અને આ જો સુવા સુવાનો અવાજ આવે ને પાછળ એ બાજુના ગામમાં પારાયણ ચાલુ હોય એટલે એનો અવાજ આવે છે. બાકી આપણે જો આખા ખેતર અંદર આ રહ્યું એની અંદર આપણે પાણી પહી દીધું છે, હવે આના પછી આપણે એકેય પાણી નથી પાવાનું. હવે એકની એક પાણીની આમાં જરૂર હતી છેલ્લી એ આપણે પહી દીધી છે, અને જોઈ લ્યો આ તમે જીરું આ પ્રમાણેનું હોય આ ખેતર અંદર, ને હજી આની અંદર વરિયારી બેહવાનું ચાલુ થયું છે. હજી આનો વિકાસ કેવડો થાય, આનો વલ કેવડો થાય, આ કેટલું મોટું જીરું થાય એ તો હજી જોયું જાય, અને કાંઈ રોગ હજી સુધી છે નહીં. થોડોક થોડોક જ્યાં જ્યાં ફુકારો છે ત્યાં અહીંયા તો આપણે કોરું મેંકી દીધું છે, એને મેં પાયું નથી બરાબર. અને પેલા છે ને હું તમને અહીંયા પણ એથી આખું ખેતર બતાવી દઉં, માથે ચડી આખું ખેતર આપણું. તો આજનો વ્લોગ આપણે પૂરો કરીએ, વ્લોગ કેવો લાગ્યો એ જરા કોમેન્ટમાં જણાવી દેજો, ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી બધાને જય માતાજી, અને હા થોડો ઘણો સપોર્ટ કરતા રહીજો.